નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને આજે ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે ઋત્વિક જોશી છે ઋત્વિક જોશી કોંગ્રેસના જે હાલ પ્રદેશના પ્રવક્તા પણ છે અને હાલ જે કોંગ્રેસી કાર્યકર્તાઓને જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેમાં પણ તેમની અહમ જવાબદારી છે આજે આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે રાજ્યના રાજકારણમાં જે રીતે બદલાવ જોવા મળી રહ્યા છે પ્રદેશ પ્રમુખોની બદલી થઈ રહી છે અલગ અલગ લોકો હવે પ્રકાશમાં આવ્યા છે ત્યારે સી આર પાટીલ અને હાર્દિક પટેલ હાર્દિક પટેલની જે ચર્ચા છે હાર્દિક પટેલ એક આંદોલનકારી નેતા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસ જોઈન કરી છે તેમને પહેલાં પણ પ્રચારકની જવાબદારી મળી છે અને હવે તો તેમને ખૂબ જ મોટી જવાબદારી મળી ગઈ છે હાર્દિક પટેલનો જે વડોદરાનો જે પહેલો પ્રવાસ હતો તેમાંથી ઘણી બધી વાતો બહાર આવી છે અને એ વાતો ક્યાંક ને ક્યાંક ચર્ચા કરવા જરૂર હું તૈયાર થયો છું ને એના માટે જ આપણે ઋતુ જોશી સાથે મળ્યા છે ઋતુજાઈ સૌથી પહેલાં હાર્દિક પટેલથી શરૂઆત કરીએ કે અત્યારે કાર્યકારી પ્રદેશ પ્રમુખ બન્યા છે વડોદરામાં તેમનો જે પ્રવાસ હતો પ્રેસ કોન્ફરન્સ હોય કે પછી સંજયનગરમાં તેમનું સ ભાષણ હોય એક વાત જરૂર બહાર આવી છે કે હવે પહેલા જેવી કોંગ્રેસ નથી એટલે આ પહેલાં જેવી એટલે શું કોંગ્રેસ પાર્ટી તો વર્ષોથી તમે જુઓ કે આ કોંગ્રેસનો ઇતિહાસ બહુ અમારો ગૌરવશાળી ઇતિહાસ છે આજે દેશને આઝાદી પહેલાંથી અઢારસો પંચ્યાસીથી જો વાત કરીએ ને ત્યારથી કોંગ્રેસ પાર્ટી સેવાના હેતુથી આ દેશમાં પાર્ટીની સ્થાપના થઈ અને આજે પણ હેતુ સેવાનો છે સત્તાને કોઈ દિવસ મહત્ત્વ નથી આપ્યું એટલે પહેલાં જે કોંગ્રેસ હતી આજે પણ એવી કોંગ્રેસ છે જ અને થોડી વધારે મજબૂત મજબૂતાથી તો તમને કહું કે જે પ્રમાણે અત્યારે આદરણીય અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમારા અમિત ચાવડા સાહેબ પોતે યુવાન છે અને એમના નેતૃત્વમાં જેવી રીતે યુવાનોને મહત્ત્વ મળી રહ્યું છે એટલે જે પ્રમાણે હાર્દિકભાઈને પણ જે જવાબદારી મળી છે એ બધા અમે સ્વીકારીએ છીએ અને જે પ્રમાણે વડોદરામાં આજે પ્રજાનો પ્રશ્ન છે લોકો સાથે અન્યાય થતો હોય તો હાર્દિકભાઈ અહીંયા વડોદરાની મુલાકાત લે અને લોકો સાથે ચર્ચા કરે વાતચીત કરે એમાં કંઈ ખોટું નથી પણ એવું નહીં એ એવું કીધું કે આ અમે નહેરુને પણ માનીએ છીએ ગાંધીજીને પણ માનીએ છીએ સરદારને પણ માનીએ છીએ પરંતુ અમે ભગતસિંહને પણ માનીએ છીએ આ જે તેમની જે ક્યાંક ને ક્યાં શબ્દ હતા એટલે એવું માની શકાય કે જે કોંગ્રેસ પહેલાં જે શિસ્તમાં શાલીનતામાં હતી હવે તેમાં આક્રમકતા પણ જોવા મળશે કેમ કે ભગતસિંહને ફોલો કરે છે આંદોલનકારી છે તો હવે એ આંદોલનમાં બી જોશ આવશે નહીં આ એક આંદોલનની પ્રક્રિયા હોય છે તમે જુઓ કે હંમેશા દરેક આંદોલન ગાંધીજીને માર્ગે જ કરતા હોઈએ છે અને ગાંધીજીની જે વાત છે અહિંસાની એ વાતથી અને એનું જ અમે પાલન કરીએ છીએ પણ જે રીતે યુવાનો છે યંગસ્ટર છે તો યુવાનોમાં એક જોશ હોય છે એક આક્રોશ હોય છે અને જ્યારે પચીસ પચીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો એ યુવાનો પાસે રોજગારી ના હોય આજે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સંકટના સમયમાં જ્યારે લોકોને તકલીફ પડી રહી છે એક બહુ મોટી આપદા છે તો આજે એ યુવાનોનો આક્રોશ છલકાવાનો જ છે એટલે જે વાત છે કે ભાઈ જો ગાંધીજીના માર્ગે આંદોલનમાં સફળતા ન મળે તો આવનારા દિવસોમાં ભગતસિંહના માર્ગે પણ જવામાં અમને કોઈ સંકોચ કે વાંધો નથી એવું કહેવામાં પણ કંઈ ખોટું નથી ઋતુભાઈ યુવાની તમે વાત કરો છો દિલ્હી કેન્દ્રથી લઈને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ વાતો ચાલી રહી છે કે ભાઈ યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવે કે પછી જે અનુભવી લોકોને મધ્યપ્રદેશમાં આમાં ને આમાં કોંગ્રેસે સરકાર ગુમાવી છે રાજસ્થાનમાં હાલ સંકટ ચાલી રહ્યું છે આ જે ખેંચતાણ છે એને ગુજરાત કેવી રીતે જોઈ રહ્યું છે નહીં ગુજ આ જે ખેંચતાણ છે ને એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને તમે મધ્યપ્રદેશ રાજસ્થાનની વાત કરી હું તમને થોડી એનાથી જૂની વાત કરું કે જે શરૂઆત થઈ છે કે જે પ્રજાતંત્ર જેને લોકશાહી કહેવાય એ લોકશાહી પર હુમલો જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ને લોકશાહીના મૂલ્યોનું જે ખરણ કરી રહી છે એની શરૂઆત ભાજપે કરી તમે મધ્યપ્રદેશ રાજસ્થાન કહો હું તમને એનાથી આગળ વાત કરીએ ગોવા મણિપુર મેઘાલય કર્ણાટક આ બધા રાજ્યોમાં પણ જે કોંગ જે લોકોએ કોંગ્રેસના ધારાસભ્યોને જે લોકો જીત્યા જે કોંગ્રેસના નામ પર જેમને વોટ આપ્યો અને મેન્ડેટ કોંગ્રેસને મળ્યો સીટો વધારે કોંગ્રેસને આવી પરંતુ કેટલીક કેટલાક રાજ્યોમાં જે ગવર્નર છે એ જે ફર્સ્ટ જે મે વધારે પાર્ટીની સીટો હોય એને આમંત્રણ આપવાની જગ્યાએ જે જેની ઓછી સીટો છે એને આમંત્રણ આપે અને જે શરૂઆત જ તેથી થાય છે લોકશાહીનું ખૂન કરવાની એટલે ગોવા મણિપુર મેઘાલય કર્ણાટકા આ બધા પ્રદેશોમાં મધ્યપ્રદેશ અને અત્યારે રાજસ્થાનમાં આ લોકો આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષોથી દેશમાં રાજ કર્યું કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટીએ કોઈની સત્તા પરથી એમને આંચકી લેવી ખુરશી અથવા એમના ધારાસભ્યોને ખરીદી લેવા એ બધી એ બધું કામ કોંગ્રેસે નથી કર્યું એટલે કોંગ્રેસ પાર્ટી તો જે બંધારણને લોકશાહી છે એનું પાલન કરવામાં માને છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીમાં નથી માનતી તો હિટલર શાહીમાં માને છે દામ દંડ ભેદ ગમે તેમ કરીને સત્તા જોઈએ છે અને સત્તાનો જે નશો છે અને તમે જુઓ કે કેવા ટાઈમમાં સત્તાનો નશો કે સત્તાની લાલચ કેવા સમયમાં કે જ્યારે મહામારી છે સંકટનો સમય છે જ્યારે લોકો મરી રહ્યા છે રોજબરોજ કેસો વધી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં સત્તાની લાલચમાં સત્તા હાંસલ કરવા માટે લોકડાઉન તમે મોડું જાહેર કરો જે ડબલ્યુ તમને ત્રીસ જાન્યુઆરીએ વોર્નિંગ આપી દીધી આખા વિશ્વમાં કે ભાઈ આ કોરોના મહામારી છે ફેલાઈ રહ્યું છે એ છતાં તમે ચોવીસ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરો છો તમે લોકડાઉન પહેલાં જ્યાં સુધી શિવરાજ ચૌહાણને મધ્યપ્રદેશમાં શપથ ના લીધા ત્યાં સુધી તમે લોકડાઉન જાહેર ના કર્યું એટલે જીવના જોખમે પ્રજાના જીવના જોખમે જે રાજકારણ કરે છે ને આ સેવાનો સમય છે આ મદદ કરવાનો સમય છે પણ ભારતીય જનતા પાર્ટી એમાં રાજકારણ કરી રહ્યું છે પણ ઋતુભાઈ આ જે સમય છે આપણે બે જ્યારે ચર્ચા કરવા બેઠા છે અહીંયા કોઈ ભાજપનો નેતા નથી કે તમારા જે આક્ષેપો છે તેને હું પૂછી શકું અત્યારે તમારી સાથે ચર્ચા કરવાનો એક માત્ર ઉદ્દેશ છે કે કોંગ્રેસ પરિવારમાં શું ચાલી રહ્યું છે સામે એક પાર્ટી છે રાજકીય પાર્ટી છે એ એના દાવ રમે છે શતરંજીતની આ તો એક બિસાદ છે કે એમાં સય ને માતનો ખેલ છે જેનામાં પાવર છે જેનામાં આવડત છે પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક હવે જ્યારે તમે પેટા ચૂંટણીના જે કાર્યકર્તાઓને સમજાવવા પણ જઈ રહ્યા છો તો શું ચર્ચા ચાલે છે કેમ કે તમે જેને જીતાડો છો એ લોકો જીતીને આવશે ને પછી જતા રહેશે તો હવે કયા ટાઈપની ક્વોલિટી તમે ચેક કરી રહ્યા છો કે શું હોવું જોઈએ એક નેતામાં જો તમને કહો કે કોઈના મોઢા પર તો લખેલું નથી હોતું કે આ ભાઈ પાર્ટીમાં વફાદાર રહેશે કે ગદારી કરશે પરંતુ જ્યારે હું તમને ભારતીય જનતા પાર્ટીની ભલે આજે અહીંયા એમનો વક્તા નથી પણ હું તમે જે કહી રહ્યો છું સત્ય હકીકત આમાં કોઈ આક્ષેપ બાજી વાત વાત જ નથી કે કોંગ્રેસના જે આઠ ધારાસભ્યો હતા ગુજરાતની વાત કરીએ તો એ આઠ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીએ ખરીદ્યા કે દબાણ કે સામ દામ દંડ ભેદ કંઈ પણ રીતે એ પાર્ટીમાં ભાજપમાં લઈ ગયા તમે જે કરોડ રૂપિયા ધારાસભ્યોને ખરીદવામાં લગાવો છો એ જ કરોડ રૂપિયા જો તમે કોરોનામાં મહામારીમાં જો લોકોની સેવા કરી હોત ને તો આજે ભારત દેશને ને ગુજરાતને આવો સમય ના જોવો પડ્યો હોત વાત એવી છે કે ધારાસભ્યો જે પાર્ટીમાં આવે છે ચૂંટણી લડે છે જે પ્રજા છે તમે પ્રજા સાથે છેતરપિંડી કર્યા હોય છો અમારો મુદ્દો આ છે કે તમને પ્રજાએ કોઈ પર્ટિક્યુલર પાર્ટીનો કોઈ કોંગ્રેસનો પંજો જેને વોટ આપ્યા છે વ્યક્તિગત જો તમે વ્યક્તિગત ઇમેજ પર જીત્યા હોય તો તમે લડી લો ચૂંટણી અપક્ષ લડીને જીતી બતાવો પણ ના કોંગ્રેસના પંજા પર વિશ્વાસ રાખીને એમને મત આપ્યા હતા અને એમને છેડો ફાડ્યો છે હવે હામે એવી કોઈ ઓફર હશે કે કંઈ ધમકી હશે કંઈક તો હશે ને કે જે કદાચ એ ધારાસભ્યો કે ખોટું કર્યું હશે એટલે ભારતીય જનતા પાર્ટી એમને ધમકી આપતી હશે અથવા તો એમને કંઈક રૂપિયાની ઓફર થઈ હશે જે માર્કેટમાં વાતો ચાલશે કે ભાઈ કરોડ રૂપિયાની ઓફર થઈ એટલે જે ખરીદ વેચાણ સંઘ જે ભારતીય જનતા પાર્ટી ઊભું કર્યું છે એના લીધે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટીએ તમને તમે કીધું કે ભાઈ આ તો સતરંજની ચાલ છે પણ સતરંજમાં છે ને તમે રાજનીતિ બરાબર છે કૂટનીતિ ના હોય તમે કોઈને જે સત્તા પબ્લિકે જે વિશ્વાસ મૂકીને પ્રજાએ મત આપ્યા છે એ સત્તાને તમે આંચકી લો આજે રાજસ્થાનમાં શું થયેલું છે રાજસ્થાનમાં તમે જુઓ કે અશોક ગેહલોત સાહેબ કે એકદમ બધી જ રીતે એમ લોકશાહી ડબે સરકાર સારામાં સારી કામગીરી કરતી હતી કોરોનામાં પણ તમે જુઓ કે રાજસ્થાનનું નામ મોખરે રહ્યું રાજસ્થાનના લોકોએ ઉદાહરણ આપ્યા કે સારામાં સારી કામગીરી કોરોનામાં રાજસ્થાનમાં થઈ તો એવું તો ભારતીય જનતા પાર્ટીને અને ભાજપના જે એમના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ છે ગૃહમંત્રી છે એમને એવું શું વિચાર વિચારાય કે રાતોરાત તમે રાજસ્થાનમાં સરકાર પાડવા માટે ખેલ શરૂ કરી દીધા અને કઈ સુધી આવું કરશો આટલા બધા રાજ્યોમાં તો કર્યું છે જ્યોતિષભાઈ વસ્તુ એ છે કે જ્યારે એ લોકો આવું કોઈ પ્રયાસ કરે છે તો આપણા જ પરિવારનો માણસ જ્યારે એમની સાથે મળી જાય પણ હું તમને એ પૂછવા માંગુ છું આ બધું તો બધા લોકો જોઈ રહ્યા છે પરંતુ જ્યારે કાર્ય કરતા તમે કાર્યકર્તા છો એક હોદ્દા પર છો આવા સમયમાં તમારા જેવા જે કાર્યકર્તાઓ છે એમની મનોદશા શું થઈ જાય કેમ કે રાજસ્થાનમાં એવું છે કે સચિન પાયલોટ બી કોંગ્રેસમાં છે અને અશોક ગેહલોત બી કોંગ્રેસમાં છે તમે એમને કાઢી પણ નથી મૂક્યા તો કાર્યકર્તાઓ કઈ બાજુ જાય કેમ કે એક બંને કોંગ્રેસના નેતાઓ છે તો આવા સિચ્યુએશનમાં આજે કરજણની વાત કરીએ તો કરજણમાં જ્યારે ધારાસભ્ય જાય તો એમના જે કાર્યકર્તાઓ હતા એ કેટલા મુસીબતમાં આવી જાય કે ભાઈ અમે કોંગ્રેસમાં રહીએ કે હવે અમે શું કરીએ તો આવી પરિસ્થિતિમાં એક કાર્યકર્તા તરીકે શું મનમાં ચાલે જો હું તમને મારી વાત કરું ને તો હું કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ને તો હું પાર્ટીની વિચારધારા જે પક્ષની આઈડિયોલોજી છે એને 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 જોઈને હું પાર્ટીમાં જોડાયો છું હું કોઈ વ્યક્તિને જોઈને પાર્ટીમાં નથી જોડાયો હું કોંગ્રેસ શું છે અને કોંગ્રેસ પાર્ટી શું છે એ કોંગ્રેસના નેતાઓ કોણ કોણ રહ્યા છે કોને શું યોગદાન આપ્યું કોને દેશની આઝાદી માટે શહીદી હોઈ આ બધું જોઈને હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઉં છું વાત રહી ધારાસભ્યો જે પાર્ટી બદલે છે તો એમના પણ જે કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા છે એ પાર્ટી જોને જોડાયા છે કોઈ વ્યક્તિલક્ષી પાર્ટી નથી આ આ પાર્ટી પરિવાર આ આખી પાર્ટી જે છે એ દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી જે લોકો એ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ બધા બહુ નામો છે કે જે લોકો કારણ કે જ્યારે શરૂઆત થઈ આ દેશને જ્યારે આઝાદી મળીને ત્યારે પાર્ટી તો કોંગ્રેસ જ હતી ને બીજી કોઈ પાર્ટી હતી નહીં અને પછી ધીરે 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 પછી એમાંથી બધા અલગ થયા એટલે વાત એવી છે કે વ્યક્તિલક્ષી નથી કાર્યકર્તાઓ આજે તમે કરજણની વાત કરી તો કરજણમાં તમને કહું હું જાતે ત્યાં સિનોરમાં અને કરજણમાં અમારા ટ્રેનિંગના માધ્યમથી હું તાલીમ આપવા ગયો હતો ત્યાં કાર્યકર્તાઓમાં જોશને ઉત્સાહ છે કે ભાઈ જે જે વ્યક્તિ માટે અમે લોહી રેડ્યું દિવસ રાત પરસેવો પાડ્યો અને કોંગ્રેસ પાર્ટીને અહીં જીતાડી એ વ્યક્તિ અમારી પાર્ટી સાથે ગદ્દારી કરી અને એ સામે જતા રહ્યા અને એ પણ અમને વિશ્વાસમાં લીધા વગર મારો તમને પ્રશ્ન એવો છે કે શું જે ધારાસભ્ય પાર્ટી બદલે છે એ પ્રજાની વચ્ચે પૂછવા જાય છે કે હું કાલે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યો છું ને ભાજપમાં જાઉં છું ના શું કારણ કે પ્રજાએ વોટ આપ્યા છે તો પૂછવાનું કોને હોય પ્રજાને એટલે ગદ્દારી પાર્ટી સાથે નથી કરી રહ્યો એ ગદ્દારી પ્રજા સાથે કરી રહ્યો છે અને આવનાર દિવસોમાં તમે જોશો કે આઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એમાં આ ગદ્દારીનો સબક પ્રજા એમને શીખવાડશે પૃથ્વીભાઈ હાર્દિક પટેલની જ વાત કરીએ વડોદરા આવ્યા હતા તમે વડોદરાથી જ છો એમને બે વસ્તુ જે કીધી છે એ બે વસ્તુ મેં એમની પ્રેસ કોન્ફરન્સ બહુ ધ્યાનથી સાંભળી છે એક એમને એક હિન્દુ કાર્ડ પણ રમ્યો છે કોઈ વાત નથી પર અચાનક જે ક્યાંથી બોલ્યા કે હિન્દુઓની વાત કરનારી પાર્ટી સંજયનગરમાં તમામ હિન્દુઓ છે તો આ ક્યાંક ને ક્યાંક કેમ કે વડોદરાની જે રાજનીતિ છે મધ્ય ગુજરાતની એ કોઈ જાતિગત રાજનાતિ રાજનીતિ નથી અને આ એક લે લેબોરેટરી છે હિન્દુ લેબોરેટરી અહીં અહીંયાથી જ બધું જ થયું હતું તો ક્યાંક ને ક્યાંક હાર્દિક હવે વડોદરા મધ્ય ગુજરાતમાં હિન્દુ કાર્ડ રમી રહ્યા છે ના આમાં વાત હિન્દુ કાર્ડની નથી એમની વાત ખોટી શું છે સંજયનગરમાં જે લોકો છે શું એ હિન્દુ નથી જે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે સત્તામાં આવી ભગવાન રામના નામે સત્તામાં આવી આજે એ પાર્ટી તમે હું તમને એનાથી વધારે વાત કરું આગળ તો જે લોકો કોરોના જેવી મહામારીના સમયમાં કે તમે જુઓ કે પોતાના માદરે વતન જવા માટે એમને પગપાળા જવું પડ્યું હજારો લાખોની સંખ્યામાં સરકારે કોઈ વ્યવસ્થા ના કરી બધા ફસાઈ ગયા હતા ઉત્તર પ્રદેશના હતા બિહારના હતા અલગ અલગ રાજ્યોના હતા શું એ લોકો હિન્દુ નહોતા હતા તો જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે હિન્દુત્વના હિન્દુત્વની વાત કરીને ભગવાન રામની વાત કરીને હિન્દુત્વની વોટબેન્ક ઊભી કરવાની અને જ્યારે એ હિન્દુ મુશ્કેલી ભોગવી રહ્યો છે જ્યારે એ પરેશાન છે એને જરૂર છે સરકારની મદદની ત્યારે તમે મદદ નથી કરતા તમે રસ્તે રજરતા મૂકી દો છો તો આ લોકોની જે બે મોઢાની વાતો છે ને જે કહેણી ને કરણી એ એનો અમને વાંધો છે એટલે જે ભાઈ હાર્દિકભાઈએ કીધું છે તો સંજયનગરમાં હિન્દુઓ બેઠા જ છે ને નથી બેઠા આ પ્રશ્ન આ આ આ પ્રેસ કે કે મુદ્દો હિન્દુ કાર્ડ રમ્યા એવું ચર્ચા થઈ હાર્દિક બહેનો કહેવાનો મતલબ એવો હશે કે જે લોકો સરકારમાં બેઠા છે હિન્દુત્વના નામે બેઠા છે મને એક વસ્તુ વિચાર કરો તમે હું વડોદરાની વાત કરી તમે વડોદરાની વાત કરી છે તો આ વડોદરા સિટી શું સ્માર્ટ સિટી છે આ વડોદરાને તો ભારતીય જનતા પાર્ટીએ ખડોદરા નામ આપ્યું છે કેટલા હજારો કરોડના કૌભાંડો આ વડોદરામાં થયા છે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાને આ ભારતીય જનતા પાર્ટીએ ખડોદરા બનાવ્યું અહીંયા વિકાસના નામે લોકો તમને એવું લાગે છે કે વિકાસના નામે લોકો વોટ આપે છે ના જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ લોકો મુદ્દાથી ભટકાવવા માટે તરત જ હિન્દુત્વની વાત લઈ આવે છે કોરોનામાં પણ આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને કરવાનો પ્રયત્ન કરેલો જે તબલીગી જમાતની વાત કરેલી કોરોના તમે વિચાર કરો કે યુએસએમાં અમેરિકામાં વોશિંગ્ટનમાં વીસ જાન્યુઆરીએ ફર્સ્ટ કોરોનાનો કેસ આવ્યો ભારત દેશમાં ત્રીસ જાન્યુઆરીએ કેરળામાં કેસ આવ્યો તો જો અમેરિકામાં કોરોનાના કેસ આવી ગયા હતા તો ચોવીસ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કરવાની શું જરૂર હતી તમે ડબલ્યુએચએ તમને જે વોર્નિંગ આપી શું કામ તમે એની અવગણના કરી શું કામ તમે સામે એરપોર્ટ પર કોઈ સ્ક્રીનિંગ નહીં કોઈ ચેકિંગ ન થયું આર ટીઆઈનો જવાબ છે મારી પાસે કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ત્રેસઠ લાખ લોકો વિદેશીઓ ભારતમાં આવ્યા છે તો આ કોરોનાને આ સરકાર રોકી શકતી હતી આ કુદરતી આપદા હતી પણ એને રોકી શકતા હતા પણ રોકી નહીં એટલે હવે આ આપદા માનવ થઈ ગઈ છે આ જે તમે આક્ષેપ કરી રહ્યા છો હાર્દિકની જ વાત કરું વડોદરાની જ વાત કરીશ કેમ કે હું એમની આખી પ્રેસ કોન્ફરન્સ સાંભળી છે એમણે એક મુદ્દો કીધો છે કે હવે સમસ્યા નથી સમાધાન તરફ જઈશું વિપક્ષમાં રહીને સમાધાન કેવી રીતે શોધાશે નહીં વિરોધ પક્ષ તરીકે જે અમારી ભૂમિકા છે એ આંદોલન કરવાની છે પણ હવે જે આંદોલન છે એ રોડ રસ્તા પર પણ થાય આંદોલન પબ્લિકની વચ્ચે જઈને પણ એક આંદોલનનો એક ભાગ છે એટલે લોકોને સમજાવવાની વાત કરીશું લોકોમાં જાગૃતતા લાવવાની વાત કરીશું એ એમનો કહેવાનો મતલબ હશે કે ભાઈ જ્યારે આજે આજે મહામારીના સંકટના સમયમાં લોકોને જે આપદા પડી છે કે ત્રણ ત્રણ મહિના લોકોનો ધંધો રોજગાર નોકરી બંધ હોય આવક હોય નહીં સામે ખર્ચા વધારે એક બાજુ સરકાર કોઈ જાતના વેરામાં માફી નથી આપતી લાઇટ બિલમાં માફી નથી આપતી શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનો ભાવ ઘટી ગયો છે આજે જે ઓગણીસ ડોલર પ્રતિ બેરલ વચ્ચે તો ભાવ થઈ ગયો જે સસ્તું મળવું જોઈએ એમાં પણ લૂંટફાટ કરી રહી છે તો આ બધા મુદ્દા પર પ્રજાની વચ્ચે જઈને સમજાઈને એમનામાં જાગૃતતા લાવવાના પ્રયાસના ભાગરૂપે એવી રીતે પણ આંદોલન અમે કરીશું ઋતુભાઈ છેલ્લો સવાલ હું પૂછું છું હાર્દિક પર જ કેમ કે અત્યારે ગુજરાતમાં એક કાર્યકારી પ્રમુખ બન્યા છે હાર્દિકની એક છાપ છે કે જ્યાં જાય છે ત્યાં હુજુમાં આવી જાય છે આક્રમક એમના ભાષણ હોય છે સરકારની સામે તેઓ બેફામ બોલતા હોય છે હવે એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના થોડાક રંગો એમનામાં આવશે કે પછી કોંગ્રેસ એમના જે ગુણો છે એનો ઉપયોગ કરીને માર્કેટમાં જીજી જશે ના આમાં કોંગ્રેસ પાર્ટી મેં તમને પહેલાં પણ કીધું કે આ કોંગ્રેસનો જે ઇતિહાસ છે ગૌરવશાળી ઇતિહાસ છે વર્ષો જૂની પાર્ટી છે આજે એકસો પાંત્રીસ વર્ષ થઈ ગયા આ દેશને આઝાદી અપાઈ છે અંગ્રેજોને એથી ભગાડ્યા છે અને એ પણ અહિંસાના માર્ગે એટલે આ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ ખૂબ જ વિશાળ અને ગૌરવશાળી નેતૃત્વ છે એમાં હાર્દિકભાઈ જેવા યુવાન જ્યારે આવ્યા છે અને પહેલાં પણ એમને કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કર્યો છે એમને શરૂઆત સમાજથી કરી અને સમાજની લડાઈ કરતાં કરતાં જ્યારે એમને એવું ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી જે પાર્ટી છે કે જે યુવાનોને ન્યાય આપી શકશે એમને જે સમસ્યાઓ જે જોઈ ચેલેન્જ જે જોઈ એમાં કોંગ્રેસ પાર્ટી એમને મદદ કરી શકશે માટે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એટલે વાત એવી છે કે અત્યારનો જે સમય છે અને યુવાનોની પણ માંગ છે કે ભાઈ યંગસ્ટરને ધીરે ધીરે આગળ કરો એટલે તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીએ દરેક રાજ્યમાં આજે રાજસ્થાનમાં અનુભવી અશોક ગેહલોત સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા તો પ્રદેશ પ્રમુખ સચિન પાયલોટ પોતે યુવા છે એ તો મધ્યપ્રદેશમાં પણ બધા સિંધિયાજીને પણ ભૂતકાળમાં કેબિનેટ મંત્રી બનાવેલા છે અને જ્યાં જ્યાં એમને ચાન્સ બધાના યંગસ્ટરને આગળ કર્યા જ છે એટલે કોંગ્રેસ પાર્ટી અનુભવ અને યુવાનોનું બંનેનું કોમ્બિનેશન કરીને એ દરેક રાજ્યમાં એવી લીડરશીપ ઊભી કરવા માગે છે એક સવાલ મારો રહી ગયો તો છેલ્લો છે હવે તો કે હવે પેટા ચૂંટણીનો તારીખ તો હવે કેન્સલ થઈ ગઈ છે પણ તમે લોકો તૈયારી કરી દેલી બંને પાર્ટીઓએ અને હાર્દિકે તો બે હજાર બાવીસ સુધીની વાત કરી હતી કે બે હજાર બાવીસમાં અમે લોકો બહુમતી સરકાર બનાવીએ છીએ અત્યારે રાજ્યમાં કયા મુદ્દાઓ છે જેને લઈને કોંગ્રેસ બિલકુલ મેદાનમાં જઈ શકે છે સૌથી મોટો મુદ્દો જે છે એ આ કોરોનાની મહામારી છે કે આ જે મહામારી છે ને આ મહામારીમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કોઈ મા કોઈ માએ પોતાના છોકરાને ગુમાવ્યો છે કોઈએ પોતાના પતિને ગુમાવ્યો છે અને એ જે ગુમાવ્યો છે એ સરકારની નિષ્કાળજી અને નિષ્ફળતાના કે કોરોના જેવી મહામારી અમારા નેતા રાહુલ ગાંધી વારંવાર સરકારને વોર્નિંગ આપતા રહ્યા અને સરકારને કીધું અમારા રાષ્ટ્રીય પ્રમુખ સોનિયાજીએ પણ કે અમે સરકારની સાથે અડીખમ ઊભા છે તમે દેશ હિતમાં કામ કરો વારંવાર એમને બધી પ્લાનિંગ ચર્ચા કરી કે આવું કરાય આવું કરાય પણ કોઈ પણ વાત નહીં ઇવન ડબ્લ્યુએચની જે વાત હતી એને પણ આ લોકોએ ગંભીરતાથી ના લીધી માટે આજે દેશમાં અને ખાસ કરીને શહેરોમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી જાય છે અમારો મુદ્દો છે આ કોરોનાની જે રોગ છે એ રોગમાં પણ આ લોકોએ કૌભાંડ કર્યું છે એ અમારું કહેવું છે બીજું અમારું કહેવું છે કે જે મોંઘવારીની આ લોકો પાડતા હતા બે હજાર ચૌદમાં આ પાર્ટી સત્તામાં આવી ત્યારે સૂત્ર આપેલું કે બહુ ધી મહેંગાઈ કીમાં રાખી બાર મોદી સરકાર અને પેટ્રોલ ડીઝલ ત્યારે ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા મને હજુ પણ હજુ પણ યાદ છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ એકસો એકાવન ડોલર પ્રતિ બેરલ હતો જે ભાવ આજે મોદી સાહેબ પ્રધાનમંત્રી છે ઓગણીસ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો જે પેટ્રોલ ડીઝલ તમને ત્રીસ રૂપિયામાં પચીસ રૂપિયા મળવું જોઈએ આજે એંશી રૂપિયામાં મળે છે કેમ કારણ કે ગુજરાત સરકાર એક્સાઇઝ ડ્યુટીને વેટના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તો આ મોંઘવારી અમારો મુદ્દો હશે યુવાનો પાસે રોજગાર નથી આ ત્રણ મહિનામાં લોકોની નોકરીઓ જતી રહી બેરોજગાર થઈ ગયા છે લોકોની ઇન્કમ નથી રહી આ અમારો મુદ્દો હશે શિક્ષણ અને આરોગ્ય શિક્ષણના નામે દુક તમે જુઓ ગુજરાતમાં જે દુકાનો ચલાવે છે જે ઓનલાઈનના નામ પર જે લૂંટફાટ કે આજે હાઈકોર્ટે કીધું કે સ્કૂલ બંધ તો કહે છે અમે ઓનલાઈન શિક્ષણ ફી લેવાની નહીં તો આ કે છે ઓનલાઈન શિક્ષણ બંધ કરીશું અને પછી હવે પાછું હાઈકોર્ટે કીધું એટલે ઓનલાઈન શિક્ષણ ચાલુ એટલે ઓનલાઈન શિક્ષણ ફી ઉઘરાવવા માટે આપવું હતું અને જે દુકાનો જે ખાનગીકરણ શિક્ષણનું થવું છે આરોગ્યની વાત કરીએ મને વિચાર કરો તો આજે કોરોનામાં કોઈ પેશન્ટને કોઈને પણ વ્યક્તિને પોઝિટિવ આવે તો કોણ એસએસજીમાં જવા તૈયાર છે કોણ ગોત્રીમાં જવા તૈયાર છે તમે સરકારી દવાખાનાઓ કેમ તમે સારી સુવિધા ના આપી શકો તમે ટેક્સ લો છો પબ્લિકના પૈસા લો છો અને પ્રાઇવેટ દવાખાનામાં તો લોકોને જતાં બીક લાગે છે કારણ કે જેવા દવાખાનામાં જાય એટલે પચાસ હજાર લાખની વાત થાય છે તો ઓટોમેટિક જ કોરોનાથી નહીં પછી મરશે પણ મોંઘવારીને ભૂખમરાથી લોકો મરી જશે એવું વાતાવરણ આ દેશી સરકારે ઊભું કર્યું છે ત્યારે ઘણા બધા મુદ્દા છે અને આ બધા મુદ્દા લઈને અમે લોકોની વચ્ચે જઈશું અને તમે જે કીધું ચૂંટણી ચૂંટણીની તૈયારી અમે ત્યારે કરી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી અમે નથી ઇચ્છતા કારણ કે એ લોકો તો મધ્યપ્રદેશમાં પણ સત્તામાં આવ્યા પછી લોકડાઉન જાહેર કર્યું રાજ્યસભામાં પણ તમે જુઓ કે એમને શું નાટક કર્યા એટલે ચૂંટણી એમને કરવી છે એક બાજુ કોરોનાની લોકોને ગભરાવે છે કોરોનાની બીક બતાવે છે કે ભાઈ સાવધાની રાખો ઘરમાં રહો તો ભાઈ તમે ચૂંટણી બંધ કરો ને એ લોકો ચૂંટણી આપે છે તો કોંગ્રેસ પાર્ટી તો વિરોધ પક્ષ તરીકે અને બીજી અમે હરીફાઈ તરીકે અમારે તો ચૂંટણી લડવી જ પડશે પણ તમે શું કામ ચૂંટણી આપી રહ્યા છો તમે કેમ ઇલેક્શન કમિશન નથી કહેતા પણ દેશની તમામ સંવિધાનિક સંસ્થાઓ પણ આજે ખતરામાં છે લોકશાહી ખતરામાં છે સુપ્રીમ કોર્ટના જજ જાહેર મહિને કહેવું પડે કે ભાઈ લોકશાહી ખતરામાં છે અમારી પર દબાણ થાય સીબીઆઈ આરબીઆઈના ઉર્જીત પટેલનું હમણાં સ્ટેટમેન્ટ આવ્યું હતું તમે વિચાર કરો રઘુરામ રાજન જેવા લોકો હોશિયાર લોકો છોડીને જતા રહે દબાણ કરવામાં આવે એટલે જે આ સામદામ દંડ ભેદી નીતિ અને લોકશાહીને ખતમ કરવાનું બંધારણને ખતમ કરવાનું કામ જે આ ભાજપ કરી રહી છે આ બધા મુદ્દા લઈને અમે લોકોની વચ્ચે જઈને પ્રજાને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું ખૂબ ખૂબ આભાર ઋત્વિજભાઈ તમારો અમારી સાથે ચર્ચા કરીને આ હતા ઋત્વિજ જોશી જે પ્રદેશ પ્રવક્તા પણ છે અને હાલ તેઓ પ્રચારકની ભૂમિકામાં બી છે અને આપણે જે તમામ વિષયો પર ચર્ચા કરી આવી જ રીતે આપણે કોઈ અલગ અલગ પાર્ટીના નેતાઓ સાથે આગળ પણ ચર્ચા કરતા રહીશું તેમની પાર્ટીની અંદરની વાતો અને તેમના ભવિષ્યના જે પણ પ્લાન્સ હશે તેના વિશે પણ આપણે ચર્ચા જરૂર કરીશું